તાજેતરમાં મળતી માહિતી મુજબ 31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં દારૂને પ્રવેશતો અટકાવવા માટે રાજ્યની પોલીસે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. આ માટે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 31 ડિસેમ્બરને રોજ અમદાવાદમાં દારૂને પ્રવેશતો રોકવા માટે અમદાવાદ પોલીસે પણ ખાસ ડ્રાઇવ યોજી છે. આ દરમિયાન રાજસ્થાનથી આવતી પટેલ ટ્રાવેલ્સની બસમાંથી એક મુસાફર અને ક્લીનર પાસેથી વિદેશી દારૂ મળી આવ્યો છે. અમદાવાદમાં પ્રવેશ કરતા આંતરરાજ્યની બસોમાં નરોડા ખાતે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. આ માટે અમદાવાદ પોલીસે 200 કર્મીઓને તૈનાત કર્યા છે. તમને ફરીવાર જણાવી દઈએ, 31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં દારૂને પ્રવેશતો અટકાવવા માટે રાજ્યની પોલીસે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. આ માટે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 31 ડિસેમ્બરને રોજ અમદાવાદમાં દારૂને પ્રવેશતો રોકવા માટે અમદાવાદ પોલીસે પણ ખાસ ડ્રાઇવ યોજી છે. આ દરમિયાન રાજસ્થાનથી આવતી પટેલ ટ્રાવેલ્સની બસમાં એક મુસાફર અને ક્લીનર પાસેથી વિદેશી દારૂ મળી આવ્યો છે. અમદાવાદમાં પ્રવેશ કરતા આંતરરાજ્યની બસોમાં નરોડા ખાતે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. આ માટે અમદાવાદ પોલીસે 200 કર્મીઓને તૈનાત કર્યા છે.